લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છના સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. વગર મુહૂર્તે ભાજપે ડોર ટુ ડોર ફરી શરૂ કર્યું ચૂંટણી પ્રચાર અભિયાન. રાપરમાં રાજકીય માહોલ બન્યો ગરમ. 300 જેટલા અખાડા અને આશ્રમના મંડળે ભાજપ પાસે યોગી દેવનાથ બાપુ માટે માંગી ટિકિટ. વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતા વિકાસ કાર્યોના દાવા સાથે કહે છે રાપરમાં ક્યાંય નથી જૂથબંધી, તો કોંગ્રેસના દાવેદાર ભજુભાઈ આરેઠિયાએ નર્મદા અને વિકાસના મુદ્દે ભાજપને ફેંક્યો પડકાર. સમાચારોની શરૂઆત કરીએ ભુજની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક પોલીસે શરૂ કરેલી મથામણથી. ભુજના વાહન ચાલકોને સૌથી વધુ ટ્રાફિક સમસ્યા નડતી હોય તો તે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ પાસે નડે છે. અહીં આડેધડ કરાતા વાહન પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને હલ કરવાની સમસ્યા નવા ટ્રાફિક પીએસઆઈ જેજી રાણાએ શરૂ કરી છે. જોકે અહીં ટ્રાફિક સિગ્નલ દરમિયાન આડેધડ પાર્ક કરાતા વાહનો વાહન ચાલકો માટે માથાનો દુખાવો બને છે, તે જ રીતે જ્યુબિલી સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયાસ ટ્રાફિક પોલીસ માટે પણ મોટી મથામણ છે. પરંતુ નવા ટ્રાફિક પીએસઆઈ જેજી રાણા કચ્છ ને કહે છે કે આડેધડ પાર્ક કરાતા વાહનો સામે અમે દંડનીય કાર્યવાહી કરીશું. જ્યુબિલી સર્કલ 5 રસ્તા છે અને ભુજ શહેરનો મેઇન એન્ટ્રી ગેટ ને આઉટ ગેટ જ્યુબિલી સર્કલ જ છે. એટલે તમામ વાહનો ભુજમાં એન્ટર થાય એ જ્યુબિલી સર્કલે થાય છે અને જ્યુબિલી સર્કલે વધારે ટ્રાફિક રહેશે. અને આજુબાજુ જે બિલ્ડિંગ બની ગયા છે એ ફૂટપાથ એ લોકોએ ચણી લીધે, એટલે આપણે એ બાજુ વાહન પાર્ક નથી થતા. એટલે રોડ ઉપર વાહન પાર્ક થાય છે એટલે આવવા જવામાં બસોને તથા બીજા વાહનોને ટ્રાફિકમાં અડચણ થાય છે. એટલા માટે અવારનવાર અમે ત્યાંથી અવારનવાર વધારેમાં વધારે વાહન ડિટેન કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ વધારેમાં વધારે ત્યાંથી ફોર વ્હીલો માટે પણ લોક સિસ્ટમ રાખી અને નો પાર્કિંગમાં વાહન મૂકીને ગયા હોય તેમની વાહન ડિટેન કરવામાં આવશે. અને ખાસ કરીને ટ્રાફિક પોલીસને ત્યાં ટ્રાફિક ન થાય તે બાબતે અવારનવાર સૂચના તેમજ અમો જાતેથી ત્યાં હાજર રહી મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબના ફરમાન મુજબ ટ્રાફિક જામ ન થાય અને ટ્રાફિક રેગ્યુલર વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. ચૂંટણીના ઉમેદવારો હજી જાહેર થયા નથી, પણ કચ્છ ભાજપે વગર મુહૂર્તે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. કચ્છની વિધાનસભાની બેઠકોના ઉમેદવારો કોણ છે? કેસરિયા ટોપી સાથે પ્રચારાર્થે નીકળેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોને જોઈને લોકોમાં સૌથી વધુ ચર્ચા એ જ છે કે ટિકિટ કોને મળી છે. પરંતુ વગર મુહૂર્તે જ ભાજપે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. કચ્છ ભાજપના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર અને ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય મીડિયાને પ્રતિભાવ આપતા શું કહે છે આવો જાણીએ. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને ડિફરન્સ ધ પાર્ટી કેમ કહેવામાં આવે છે એનું ઉદાહરણ છે. કોંગ્રેસ 60 વર્ષ આ દેશ ઉપર રાજ કરીને ક્યારેય આવું કંઈ કરી શકી નથી. 2-3 દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસ એમ કહેતી હતી કે અમે 1.5 લાખ ઘરે પહોંચશું. ગુજરાત કોંગ્રેસનો આપ માધ્યમથી કહેવા માગું છું કે 1500 ઘરે પહોંચી તો બતાડો. અમે કામ કર્યા છીએ, અમે અમારા વિકાસનો ભાથો લઈને આજે નીકળ્યા છીએ. ગુજરાતની અંદર 48,000 બૂથ અને કચ્છના 1799 બૂથમાં આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતાની ટીમ સાથે નીકળ્યો છે, પ્રચાર કરી રહ્યો છે, નરેન્દ્રભાઈનો સંદેશો આપી રહ્યો છે. અમે જે વિકાસ કર્યું છે એમાં ક્યાંક નાની મોટી કમીઓ રહી ગઈ હશે તો એ કમીઓ અમે ચકાસવા નીકળ્યા છીએ અને એ કમીઓ આવતા દિવસોમાં અમે દૂર કરશું. ચૂંટણી પ્રચાર, ચૂંટણી એક ઉત્સવ છે. જેમ લગ્ન હોય આપણે ત્યાં ઉત્સવ હોય, આપણે જેમ આમંત્રણ આપવા અને કાર્ડ આપવા બધે જતા હોઈએ છીએ, આ એ જ વિષય છે. લોકોનો સંપર્ક કરીને લોકોને અમે આ ઉત્સવમાં સામેલ થવા માટે અને આ ચૂંટણી પર્વને એક ઉત્સવની જેમ સૌ વધાવે, સૌ મનાવે. કારણ કે લોકશાહીનું આ એક સૌથી મોટામાં મોટું પર્વ છે અને એના પ્રચાર પ્રસારમાં બધાને આ આમંત્રણ આપવા જવું એ મને લાગે છે કે કોઈ ગભરાટ કે ડરનો વિષય નથી. લોકસંપર્ક એ તો
ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું પોઝિટિવ પાસું છે, લોકોની વચ્ચે રહીને અમે કામ કરીએ છીએ. ને આવું જ્યારે ચૂંટણીનું પર્વ આવતું હોય ત્યારે અમે શું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આવે છે ને એ પણ તમામ કાર્યકર્તાઓને ને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર કોણ હશે? ચર્ચાઓ અલગ અલગ નામની થઈ રહી છે. ઉમેદવાર સ્થાનિક હશે, આરએસએસનો સમર્થક હશે, નવા ચહેરાને ટિકિટ અપાશે કે પછી રિપીટ થશે? ચર્ચાઓનો દોર જામ્યો છે, પરંતુ અત્યારે ભાજપના નેતાઓ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર વિકાસની જ વાત કરે છે. લોકોનો એટલો બધો ઉત્સાહ અમે જોયો છે, જ્યાં જઈએ છીએ ત્યાં લોકો સામેથી જ એવું કહે છે કે બસ તૈયાર જ છીએ એમ. અને બીજું આપને કહીશ કે જે કાંઈ વિકાસ થયો છે, જે કાંઈ યોજનાઓ બની છે, એ બધામાં લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ફોજ સાથે જ્યારે અમે જઈએ છીએ ત્યારે એક એક કાર્યકર્તાની સાથે પ્રેમથી લોકો એમને આવકારે છે. અને કોઈ પણ વ્યક્તિ રસ્તામાં અમને એવી નથી દેખાતી કે જે અમને ના ઓળખતી હોય, એટલા ઉમળકા અને પ્રેમથી જ્યારે લોકો ઉત્સાહભેર આ ચૂંટણીના પ્રાયર જે ઉત્સવ અમે આજે ઉજવી રહ્યા છીએ લોકસંપર્ક અભિયાન, એની અંદર લોકોનો ખૂબ સાથ સહકાર છે. એના ઉપરથી જ અમને લાગે છે કે ચોક્કસપણે 150 પારવાળું જે અમારી પાર્ટીનો આદેશ છે, જે સ્વપ્નું છે, એ મિશન ચોક્કસ અમે સફળ કરીશું. વિશેષ કોઈ પ્રશ્નો આવ્યા નથી, લોકો પ્રશ્નો કહેતા જ નથી, અમે જઈએ એનો આનંદ વ્યક્ત કરે છે. પરંતુ ક્યાંક પાણીની વાત આવે છે કે પાણી થોડુંક વધારે અપાય તો સારું, અને આપણે સૌ જાણીએ છીએ કે થોડી પાણીની મુશ્કેલી આપણને ભૌગોલિક પરિસ્થિતિ આપણી એવી છે. નર્મદાનું છે પાણી 700 કિલોમીટર દૂરથી આવે છે અને ખૂબ વિકાસના કામો પણ શહેરમાં થાય છે, એટલે ક્યાંક ક્યાંક કોકવાર લાઈનો તૂટવાના બનાવ બને છે, ત્યારે 2-3 દિવસનો ગેપ પડતો હોય છે. પણ ઓવરઓલ લોકોમાં એવી કોઈ તીવ્ર ફરિયાદ કે એવી કોઈ જ માગણી નથી દેખાઈ. નાનકડી વાત કરું તો આજે આ માધ્યમ દ્વારા એક મિસ કોલ કરવામાં આવે છે 7878192192 ઉપર. અમે સોસાયટીઓમાં બેઠેલી મહિલા બહેનો વૃદ્ધો પાસે જઈએ છીએ અને નરેન્દ્રભાઈની વાત મૂકીએ છીએ અને એમને કહીએ છીએ કે આ નંબર ઉપર તમે એક મિસ કોલ કરો, તો એ સ્વયંભૂ સામેથી આવીને મિસ કોલ કરવા માટે તૈયાર થઈ જાય છે. આજે લોકો અમને આવકારે છે, લોકો અમને વિશ્વાસ દેવડાવે છે, લોકો અમને સામેથી યાદ કરાવે, ચિંતા ન કરો 9 ડિસેમ્બરે મતદાન અમે કરવા નીકળશું. એટલે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આવનારા દિવસોમાં કચ્છની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. કચ્છની 6-6 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, વિશ્વાસ સાથે કહેવડાવું છું. હું આજ પોતે પણ સવારે મુંદ્રા ફરીને આવ્યો છું. મુંદ્રાનો બજારનો જે રિસ્પોન્સ મેં જોયું છે, અદ્ભુત તો રિસ્પોન્સ હતો. કચ્છ આખામાં ભારતીય જનતા પાર્ટીને રિસ્પોન્સ મળી રહ્યો છે અને પ્રજા અમારી સાથે અને પ્રજાના આશીર્વાદથી અમે 6-6 બેઠકો જીતી રહ્યા છીએ. વાત રાજકારણની, વિધાનસભાની ચૂંટણી જંગ સંદર્ભે કચ્છ ન્યૂઝ આજથી ચૂંટણીનો ચક્રવ્યૂહ, ખાસ ચૂંટણીની રાજકીય હલચલ દર્શાવતો કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. આજે અમે આપને બતાવીશું રાપરમાં ટિકિટ મુદ્દે ભાજપની આંતરિક હલચલ, વિકાસના દાવાને કોંગ્રેસનો પડકાર. વિધાનસભાના ચૂંટણી જંગે રાજકીય ગરમાટો લાવી દીધો છે. આ દ્રશ્ય 300 જેટલા અખાડા અને આશ્રમ સાથે સંકળાયેલા સાધુ સંતોનું છે. આ સાધુ સંતો રાપર બેઠક માટે યોગી દેવનાથ બાપુને ટિકિટ આપવા ભાજપ પાસે માંગ કરી રહ્યા છે. પોતાની માંગણી સંદર્ભે વાત કરતા રાષ્ટ્રીય ક્રાંતિકારી રામગીરીજી મહારાજ, અમારી વિનંતી આ છે, ભાજપા સરકાર તરફથી દેવનાથ બાપુ રાપરમાં ટિકિટ આપે. દેવનાથ બાપુને અમારી ટિકિટ દેવા માટે અમે માંગણી કરીએ છીએ. અમે સંત બધા ભેગા એટલે થયા છે, આજ ભુજની અંદર આ કૈલાશ ગુફા છે, અહીંયા અમે એક સંમેલન કર્યો છે. અમે બધા ભેગા થઈ વિનંતી કરીએ છીએ ભાજપા સરકારને, દેવનાથ બાપુને એમ ટિકિટ આપે. રાપર એરિયામાં અમારા સાધુઓના નાના મોટા 300 અહીંયા અખાડા અહીંયા છે, આશ્રમ છે, આશ્રમમાં અમારા ભક્તો બી જોડાયેલા છે. બધાની માંગણી પણ છે, પણ અમારી વધારે અમારા સંતોની માંગણી છે કે દેવનાથ બાપુને રાપરમાં ટિકિટ આપે.
રાપરની ટિકિટ માટે માંગણી કરનાર યોગી દેવનાથ બાપુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે. એક સાથે 300 જેટલા અખાડા અને આશ્રમના સંતો ટિકિટ માંગણી માટે મેદાનમાં ઉતરતા ભાજપ અને રાપરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ટિકિટની માંગણી સંદર્ભે મીડિયાને પ્રતિભાવ આપતા રાજસ્થાનથી આવેલ સંત દિવ્યાનંદજી, વિશ્વ આયુર્વેદ પરિષદ છે, ચિકિત્સા કે ક્ષેત્ર મેં સક્રિય કાર્યકર્તા હું, હંમેશા સે ચિકિત્સા કે લીએ ચિકિત્સા કો પર સર્વોપરી માન કરકે જનતા કી સેવા કરને મેં તત્પર રહી હું, ઓર મેં યે ચાહતી હું કે ઇસી તરહ સે હંમેશા શિક્ષા ઓર ચિકિત્સા પહેલે સે મહાત્માઓ કે હાથ મેં થી, જૈસે તક્ષશિલા ઇત્યાદિ પહેલે સે સર્વપ્રથમ યે શિક્ષા કા સ્થાન રહા હૈ. આજ ભી મહાત્મા લોગ ઇસમે સક્રિય ભાગ લેતે હૈં. સભી જગહ મહાત્માઓ કા નામ હૈ, બડે બડે યુનિવર્સિટી મેડિકલ કોલેજ મેં મહાત્માઓ કા નામ હૈ. ઇસી તરહ સે આગે ભી ચલતા રહે ઓર મહાત્મા લોગ પરમાર્થી હોતે હૈં. તો યહાં સે દેવનાથ બાપુ જો કચ્છ સે બહુ અચ્છે મહાત્મા માને જાતે હૈ, ઉનકા કાર્ય બહુ સરાહનીય રહા હૈ. બહુ લંબે સમય સે ભારતીય જનતા પાર્ટી કે લીએ કાર્ય કર રહે હૈ. હમ ભારતીય જનતા પાર્ટી સે અપના સમજ કરકે ટિકિટ કી ઉનકે લીએ માંગ કરતે હૈ. દેવનાથ બાપુ કો ટિકટ દી જાય ઓર હંમેશા સે વે જનતા કી સેવા કરતે રહે. ભારતીય જનતા પાર્ટી કે પ્રચારક ભી રહેતે હૈ ઓર આગે ભી રહેંગે. નહીં મિલેગી તો ભી હમકો કોઈ ગિલા શિકવા નહીં હૈ, લેકિન હમારી ઈચ્છા યે હૈ કે મિલના ચાહીએ. હમ લોગ માંગ કર સકતે હૈ કે મિલના ચાહીએ. તો અચ્છી તરહ સે ઉર્જાવાન હો કરકે ઓર ચિકિત્સા શિક્ષા ઓર સમાજ સેવા મેં ઉત્તરોત્તર વૃદ્ધિ હોગી ઓર સબ લોગ ઉત્સાહ કે સાથ સારે સંત મહાત્મા યે કાર્ય મેં જુડ જાયેંગે. મહાત્માઓ કા અર્થ હી હૈ સમાજ કી સેવા કરના, જનો કી સેવા કરના. ઇસી કે લીએ અપના જીવન ન્યોછાવર કરતે હૈ ઓર હમ યે ચાહતે હૈ. ફિર મેં કહેતી હું કે દેવનાથ બાપુ કો રાપર સે ભારતીય જનતા પાર્ટી ટિકિટ દી. રાપર વિધાનસભા બેઠક માટે ભાજપ સમક્ષ દાવેદારી કરનાર યોગી દેવનાથ બાપુ શું કહે છે? પહેલી વાત તો એવી છે કે હું છેલ્લા 15-18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે સામાન્ય કાર્યકર્તા છું. બીજો નંબર એવો છે કે હું સમાજની અંદર કામ કરું છું, તો મને પોતાને, કેમ કે આ પહેલો એવો નથી, ભારતનો ઇતિહાસ વાંચશો તો રાજનીતિ છે એ ધર્મ નીતિથી નીચે ચાલી છે. એટલે હું એક ધર્મના સ્થાને બેઠો છું, એટલે રાજનીતિને સારી હું ચલાવી શકું છું અને સમાજ માટે સારી સેવા કરી શકું છું. નાના માણસ માટે હું સારો ઉપયોગી આવી શકું છું. હું સંન્યાસી છું એટલો બધો મારે કંઈ લાંબુ હોય નહીં, એટલે હું એમાંથી હું વિશેષ સેવા કરી શકું એ ઉદ્દેશ્ય સાથે હું પાર્ટીમાં જોડાણો છું. દેવનાથ બાબુ, ખાસ કરીને રાપર છે એ પરંપરાગત કોંગ્રેસનો ગઢ રહ્યો છે, છેલ્લી એક ચૂંટણીમાં એ સીટ ભાજપને મળી છે. અગર આપ દાવેદારી કરો છો તો આપ જીતનો શું વિશ્વાસ રાખો છો? એવું કયું તત્વ છે જે આપને રાપરમાં આપને અથવા ભાજપને જીતાડી શકે? પહેલી વાત તો એવી છે મારી, હું એક સંન્યાસી છું એટલે મારે કોઈ જાતિવાદ હોય નહીં. કોઈ એવો પટેલ છે કે બ્રાહ્મણ છે કે દરબાર છે કે આહિર છે કે રાજપૂત છે રાજપૂત છે, એવો કોઈ જાતિવાદ ના હોય. કેમ કે એ બધી જાતિઓ આપણી છે, એટલે કોઈ પણ જાતિ આપણો કોઈ ક્યાં જેવો વિરોધ ન હોય. આપણે સમાજની અંદર સાથે રહીને કામ કર્યો છે, સમાજને સારો રસ્તે ચાલે એવો આપણે સમાજ માટે કામ કર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે. જો કચ્છને 60 વર્ષમાં કોઈ ન આપી શક્યો છે, આ 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સરકાર આપ્યો છે, એટલે ભાજપ અને હું અમે કોન્ફિડન્સ છે કે ભાજપને અને અમને વોટ આપશે. એવી રાપર વિધાનસભા બેઠક માટે ભાજપની આંતરિક હલચલ વચ્ચે આજે અમે આપને બતાવીશું ભાજપના વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતા પોતાની કામગીરી અને રાપર બેઠકમાં તેમની સામે થઈ રહેલ વિરોધના મુદ્દે શું કહે છે. આપે જ્યારે આ રાપરની સીટ જીતી, આઈ થિંક મોદી સાહેબે એક પડકાર કર્યો હતો, આ પરંપરાગત કોંગ્રેસની સીટ રહી છે રાપરની, આપે ભાજપને જીતી બતાવી આપના પ્રમુખ પદ દરમિયાન. હવે અત્યારે જે એક વેવ્સ છે, કોંગ્રેસનો એક અંડર કરંટ ચાલવાની વેવ છે, ત્યારે ખરેખર ભાજપ સામે શું પડકાર છે? સૌથી પહેલી વાત તો એ છે કે કોંગ્રેસનો કોઈ કરંટ નથી, કોઈ વેવ નથી. કોંગ્રેસે અત્યાર સુધી ક્યારેય નહીં ખાધી હોય એટલી મોટી માર ગુજરાતની અંદર, કચ્છની અંદર, એને ગુજરાતની પ્રજા, કચ્છની પ્રજા આપવાની છે. એટલા માટે કે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે પ્રકારે દરેક ક્ષેત્રનો વિકાસ થયો છે, હું સિંચાઈની મેં અગાઉ વાત કરી, એની સાથે સાથે લગભગ 600 કરતા વધુ તળાવો બનાવ્યા છે. હું શિક્ષણની વાત કરું તો રાપર જેવા અતિ પછાત વિસ્તાર, જેને શૈક્ષણિક રીતે ખૂબ પછાત વિસ્તાર કહેવાય,
જ્યાં ગામ કરતા વાંઢની સંખ્યા વધુ હોય એવા વિસ્તારની અંદર પ્રત્યેક વાંઢની અંદર પ્રાથમિક શાળા આપી છે, પ્રત્યેક 5 કિલોમીટરે હાઈસ્કૂલ આપી છે. રાપર શહેરની અંદર તાલુકાનું મથક છે એટલે મોડેલ સ્કૂલ 71 રૂમની બનાવી દીધી છે, અને મોડેલ સ્કૂલની અંદર આજે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે જે મોડેલ સ્કૂલ બનાવી છે, ગુજરાતની અંદર ગયું વર્ષે એટલે એનું પહેલું વર્ષ હતું, આખા ગુજરાતની અંદર એનો 5મો નંબર આવ્યો છે. એટલે એક એક ક્ષેત્રની અંદર જે વિકાસ થયો છે અને વિકાસના આધાર ઉપર રાજનીતિ છે એ અગાઉ આ દેશની અંદર આ રાજનીતિ કોંગ્રેસે જે શરૂ કરી હતી એ રાજનીતિ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ, ધર્મવાદ, પ્રાંત ભાષાવાદ એના આધાર ઉપર રાજનીતિ શરૂ કરેલી હતી. પરંતુ નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર અને દેશની અંદર હમણાં જે શાસન કરી રહ્યા છીએ એ પહેલી વખત દેશ ગુજરાત અને કચ્છની અંદર પણ વિકાસની રાજનીતિ શરૂ થઈ છે, અને એટલે કોંગ્રેસને ક્યાંય પગ મૂકવાની જગ્યા રહેવાની નથી. પંકજભાઈ આપ કહો છો ક્યાં પગ મૂકવાની જગ્યા નહીં રહે, પણ આપણે કચ્છમાં જોયું છે ખાસ કરીને રાપર મત વિસ્તારમાં પાટીદારોની સંખ્યા બહુ મોટી છે, ઓબીસી છે, ઓબીસી પણ ક્યાંક ને ક્યાંક રાપરમાં નારાજ છે. કારણ કે ઓબીસીને વાત એ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એમને જે પછાત વર્ગમાં સમાવેશ કરવાની વાત છે એમાં પણ ક્યાં અન્યાય થયો છે, અને ખાસ કરીને ઠાકોર કોમ્યુનિટી, તો આ અસર આ વખતે રાપરમાં શું રહેવાની છે? સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર સાથે રિયલમાં કામ થયું છે, એટલે વિકાસ છે એક એક વાંઢ સુધી પહોંચ્યો છે, વિકાસ એક એક ગામડા સુધી પહોંચ્યો છે, વિકાસ એક એક ઘર સુધી પહોંચ્યો છે. દરેક સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, દરેક સમાજની અંદર ખેતીની અંદર દરેક સમાજની એ તળાવો બનાવીને ખેતી કરવાની વાત હોય કે નર્મદાના સિંચાઈના પાણીથી ખેતી કરવાની વાત હોય, અને પુષ્કળ પ્રમાણની અંદર ત્યાં વિપુલ પ્રમાણમાં જમીન પણ છે, અને એટલે આ પ્રકારે જે આપ કહી રહ્યા છો એવો કોઈ વિષય ત્યાં છે નહીં. હું એકમાત્ર ઉદાહરણ આપું કે અમારે ત્યાં મોટા ભાગે પાટીદાર સમાજના યુવાનો, પટેલ સમાજના યુવાનો હોય, રાજપૂત સમાજના યુવાનો હોય કે કોઈ પણ સમાજના, એ મુંબઈ સાથે સીધા કનેક્ટ છે. એ 7 ગુજરાતી કે SSC ભણ્યા હોય તો પણ આજે લાખો કરોડો રૂપિયાનો વેપાર મુંબઈની અંદર કરી રહ્યા છે. અમારે ત્યાં સામાજિક વ્યવસ્થા જે પ્રકારની છે કે એકબીજાને સપોર્ટ આપીને એને બિઝનેસની અંદર આગળ વધારવાની અમારે ત્યાં વ્યવસ્થા છે, એટલે આ પ્રકારની કોઈ અસર બાકીના ગુજરાતની અંદર કે ક્યાંય છે એ પણ એક રાજનીતિનો પાર્ટ છે, એ કોંગ્રેસની એક સોચી સમજી ગોઠવણ કરેલી ચાલ છે. એટલે આ પ્રકારે ખરા અર્થની અંદર નીચે કોઈ સ્થિતિ છે નહીં. અમે રોજ ગામડાની અંદર રહેનાર લોકો છીએ, આજે એક એક પરિવારની સાથે સીધે સીધો સંપર્ક ધરાવનાર લોકો છીએ, એટલે આવી કોઈ બાબત નથી. લોકો નરેન્દ્રભાઈના શાસનથી અને ખાસ કરીને રાષ્ટ્રને સર્વપ્રથમ આપવાની જે બાબત છે એને ધ્યાનમાં રાખીને લોકો ખૂબ નરેન્દ્રભાઈથી, ભારતીય જનતા પાર્ટીથી આકર્ષિત છે, પ્રેમ કરે છે, લાગણી આપે છે. આનાથી પહેલા તો આગળ હાર્દિકની સભા પણ થઈ ગઈ છે રાપરમાં, એટલે મૂળ ખાસ વાત એ છે કે હાર્દિક પટેલ કે પાટીદાર આંદોલનની અસર ત્યાં ખરી? માત્ર 250 લોકો ઉપરથી લીધેલો ફોટો આજે પણ સોશિયલ મીડિયા ઉપર હશે, તમે ખુરશી ગણી શકો છો, અને 250 લોકોમાંથી પણ મોટા ભાગના કોંગ્રેસના લોકો તે વખતે પણ અહીંયા હતા, અને એટલે વ્યક્તિગત રીતે હાર્દિકની કે અહીં આ પ્રકારની કોઈ વિશે જ નથી, એ કોંગ્રેસ પ્રેરિત, કોંગ્રેસે ગોઠવણી કરીને કરેલી નિષ્ફળ પ્રયાસ માત્ર હતો. પંકજભાઈ જનરલ, આપ ભલે એ આપના કામના આધારે ચૂંટણીની વૈતરણી ભાજપ કરી જશે એવી વાત કરતા હો, પણ ખરેખર પરિસ્થિતિ એવી છે અને અત્યારે જે રીતે કચ્છમાં એક વાતો થઈ રહી છે કે આપની દાવેદારી સામે ક્યાંક ને ક્યાંક પક્ષમાં પણ વિરોધ છે. કચ્છની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી 6-6 સીટ તો જીતશે જ, પણ અમારું પ્લાનિંગ જે છે, અમારું લક્ષ્ય જે છે એ કચ્છના મેક્સિમમ બૂથ જીતવાનું લક્ષ્ય છે. રહી વાત દાવેદારીની, તો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પરંપરાની અંદર માનનારી પાર્ટી છે. દરેક કાર્યકર્તાને પોતાની વાત મૂકવાનો, પોતાનો દાવેદારી રાખવાનો એ અધિકાર છે, અને એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રકારનો ક્યારેય કોઈ વિષય હોઈ જ ન શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક અલગ પ્રકારના જેને ઘડાયેલા કસાયેલા કાર્યકર્તાઓની પાર્ટી છે, અને એટલે કચ્છ જિલ્લાની અંદર આગામી ચૂંટણીની અંદર અત્યાર સુધી ક્યારેય નહીં આવ્યું હોય એટલું મોટું રિઝલ્ટ, 6-6 વિધાનસભાની સીટ સાથે સાથે મેક્સિમમ બૂથ જીતી ને એક ઐતિહાસિક વિજય કચ્છની અંદર કચ્છની પ્રજાના આશીર્વાદ અમે મેળવવાના છે. રાપરમાં કોંગ્રેસ પક્ષ પાસે ટિકિટની દાવેદારી કરનાર ભજુભાઈ આરેઠિયાએ ભાજપના વિકાસના દાવાને પડકાર ફેંકીને કચ્છના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. રાપર તાલુકામાં આપ રોડ રસ્તાની હાલત જુઓ, જ્યાં ટેન્ડરો મંગાવાય છે ત્યાં પેલા 40%, 30% બિલોમાં મંગાવે, એમાં પછી 30% ભ્રષ્ટાચાર બીજો દર. આપ જોઈ શકો છો કે જે રોડ બન્યો હોય અને સાહેબ 20 દિવસમાં એ રોડ તૂટી ગયો હોય, મને બતાવે, હું એમને ચેલેન્જ કરવા તૈયાર છું. હું એમને ચેલેન્જ કરવા તૈયાર છું. જે રોડ
દસ પંદર દિવસમાં તૂટી જતા હોય એ કેટલો ભ્રષ્ટાચાર થયો છે. વાત રહી આરોગ્યની, વાત રહી ગમે એ શિક્ષણની, જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. ખાલી ભ્રષ્ટાચાર કરવા માટેના જે પૈસા જે ગુજરાત સરકારે આજે ટેક્સ મારા તમારા જેવા માણસો કરેથી ટેક્સ લઈને જે પૈસા પેદા કર્યા છે એ ફક્ત ને ફક્ત પ્રચાર માટે આવા ભ્રષ્ટાચારો કરી રહ્યા છે. બચુભાઈ, આપ ભલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા હો, પણ એક વાત એ પણ નજર સામે છે, ખાસ કરીને રાપર મત વિસ્તારમાં અત્યારના સંજોગોમાં નર્મદાના પાણી અને 24 કલાક વીજળીના કારણે ખેડૂતોની આવક પણ વધી છે. સાહેબ, મેં અત્યારે જ કહી દીધું આપને કે ખેડૂતોની આવક વધી નથી, ખેડૂતોની આવક ઘટી છે. શેના માટે ઘટી છે? ક્યારે વિચાર્યું? 17 ગામમાંથી પાણી આવી જાય 17 ગામમાં, અને એ પણ મશીન દ્વારા, એટલે એને ખર્ચો કેટલો થાય છે એ ક્યારે વિચાર્યું જ નથી. આ પાર્ટીને ખ્યાલ જ નથી કે ખેડૂત કેટલા દેવાદાર હોય. એક બીજું મારે આપને કહેવું છે કે આવક વધી છે સાહેબ, ખેડૂતના જે પસીનો પાડે છે, જે ખેડૂત કોંગ્રેસના શાસનમાં જે તળાવો બનાવ્યા હતા અને એ તળાવો જે બન્યા હતા અને એ જે વરસાદી પાણીની વરસાદી આવક છે એનું ક્યાંક ને ક્યાંક ખેડૂત ઉપયોગ લેતો હોય. અને બચુભાઈ, મારી વાત છે 24 કલાક વીજળીની. આજે સૌ કબૂલે છે કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે, અને રાપરમાં પણ આજે જે છે 24 કલાક વીજળી મળે છે. 24 કલાક વીજળી રાપર તાલુકામાં, ગામડાઓમાં, રાપર શહેરમાં કદાચ મળે છે, હું સ્વીકારું છું ચોક્કસ. હા, વચ્ચે વચ્ચે 2 કલાક ઓવરલોડથી વીજળી જતી રહી હોય એ એમને દેખાતી નથી. ગામડાઓમાં આજે પણ 24 કલાક વીજળીના નામે તૂટેલા વાર હોય, વાયર તૂટી જાય એટલે સાંધવાનું આમ ગઈ છે તેમ ગઈ છે, કાંઈ પણ બહાનાથી વીજળી ગયેલી હોય. એક બાકી વાત રહી 24 કલાક વીજળી ખાલી ગામમાં આપવાની અને મારા ખેડૂત સમાજને, મારા ખેડૂત સમાજને 8 કલાક વીજળી આપે, 8 કલાકમાં 2 કલાકના બીજા ડ્રોપ આપે, કંઈ પણ કોઈ પણ કારણે બીજા 2 કલાકનો 6 કલાક વીજળી આપે, પછી મારો ખેડૂત સમાજ 15ની મોટર ચલાવતો હોય, ભૂગર્ભમાં પાણી 500 ફૂટ નીચે ગયેલું હોય અને એ 500 ફૂટ ચલાવવા માટે એક 15ની મોટર ચલાવે, ક્યાંક મારો ખેડૂત સમાજ એક 20ની મોટર લઈ અને ચલાવતો હોય, પોલીસના ધાડે ધાડા સાહેબ આવી અને પોલીસ ઉપર મારા ખેડૂત ઉપર જુલ્મ કરે અને એની FIR ફાડે, એને પરેશાન કરે અને એના મસ્ત મોટા બિલ આપી દે, શું મારો ખેડૂત વર્ગ ચોર છે? આપને લાગી રહ્યું છે કે મારો ખેડૂત વર્ગ ચોર? એનું પેટીઓ રડવા કદાચ હું માનું છું કે 2-5 હોર્સ પાવરની ચોરી કરી હશે, હું નથી એ સ્વીકારું છું કે ક્યારેક મારો ખેડૂત વર્ગ ચોરી કરતો હશે 2-5 હોર્સ પાવરની, પરંતુ એનું પેટ જ્યારે ભરવું હોય ને સાહેબ, એટલા માટે ખેડૂતને નાની મોટી ચોરી કરવી પડે. આપણે ચોરી જ પકડવી છે વીજળીની, તો જાઓને ઉદ્યોગપતિઓને, ત્યાં જાઓને કારખાનાઓમાં, ત્યાં ભયંકર ચોરીઓ થાય છે, જે દેખાતા અધિકારીઓ એમની નજરની સામે ચોરીઓ થાય છે, ત્યાં તમારે જવું નથી. અને મારા ખેડૂત મિત્રોને, જે ગરીબ ખેડૂત છે એને તમારે વાડીએ જઈને ભયભીત કરવા છે, એટલે આ ભયભીત કરવા માટે તમારે આ ભારતીય જનતા પાર્ટી આવા ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી અને એક રાજ કરી રહી છે, પરંતુ હવે પ્રજા ઓળખી ગઈ છે, મારો ખેડૂત ઓળખી ગયો છે કે આ ક્યારેય સહન નહીં કરી લે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.